નમસ્કાર જીકે વિથ એમમાં આપ સૌનું સ્વાગત છે મિત્રો આજના વિડીયોમાં આપણે ઇતિહાસના ખૂબ જ અગત્યના પ્રશ્નો જોઈશું કે જે પરીક્ષાઓમાં વારંવાર પૂછાય છે જોઈએ નીચે દર્શાવેલા આંદોલનોને કાળક્રમ અનુસાર ગોઠવો જેમાં એક છે અનામત વિરોધી આંદોલન બીજું નવનિર્માણ આંદોલન ત્રીજું મહાગુજરાત આંદોલન અને ચોથું પાટીદાર આંદોલન આમાં સર્વપ્રથમ ક્યું થયું હતું તો સર્વપ્રથમ થયું હતું મહાગુજરાત આંદોલન ત્યારબાદ નવનિર્માણ આંદોલન ત્યારબાદ અનામત વિરોધી આંદોલન અને છેલ્લે પાટીદાર આંદોલન થયું હતું તો ત્રણ બે એક ચાર એ રીતે એનો જવાબ આવશે ગુજરાત રાજ્યના સૌ પ્રથમ આદિવાસી મુખ્યમંત્રી કોણ હતા અમરસિંહ ચૌધરી હતા કોણ હતા અમરસિંહ ચૌધરી સ્થાપત્ય કલાના ઉત્તમ નમૂના તરીકે જાણીતો કિલ્લો જૂના ઝાલાવાડ વિસ્તારના કયા ગામમાં આવેલો છે તો તે ઝીંજુવાડામાં આવેલો છે ગુજરાતના પુરાતત્વ વિશેનું પહેલું પુસ્તક પુસ્તકલોજી ઓફ ગુજરાતના લેખક કોણ છે હસમુખ સાંકળિયા છે આર્કિયોલોજી ઓફ ગુજરાતના લેખક ઈસવીસન ઓગણીસો બે માં અમદાવાદ ખાતે મળેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું અઢારમું અધિવેશન નોંધપાત્ર હતું કારણ કે તેમાં સૌપ્રથમ વખત બે ગુજરાતી મહિલાઓએ ભાગ લીધો હતો તેઓ કોણ હતા તો તેઓ વિદ્યાબેન નીલકંઠ અને શારદાબેન મહેતા હતા આચાર્ય હેમચંદ્રાચાર્યનું સાંસારિક નામ જણાવો તો સાંસારિક નામ હતું ચાંગદેવ જન્મભૂમિ ધંધુકા કર્મભૂમિ પાટણ અને સમાધિ ક્યાં આવેલી છે પૂછે તો પાલીતાણામાં સમાધિ આવેલી છે કોની આચાર્ય હેમચંદ્રાચાર્ય કલિકાલ સર્વજ્ઞનું બિરુદ તેમને મળેલું સ્થિરમતી અને ગુણમતી કઈ વિદ્યાપીઠના આચાર્યો હતા વલભી વિદ્યાપીઠના આચાર્યો હતા સ્થિરમતી અને ગુણમતી ઈસવીસન અઢારસો સત્તાવનના વિપ્લવની સાથે જ ગુજરાતમાં અંગ્રેજો સામે મુખ્ય બળવા કોના દ્વારા કરવામાં આવેલ હતા તો ઓખા મંડળના વાઘેરો દ્વારા કરવામાં આવ્યા હતા આઠમી સદીના ઉત્તરાર્ધમાં ગુજરાતમાં ખનણી ઉઘરાવવાની પ્રથાઓ પૈકી કઈ પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી તો મુલકગીરી પ્રથાને ખીચડી કહેવામાં આવતી હતી મુલકગીરી ભગવદ્ ગોમંડળની રચના કરાવનાર ભગવતસિંહ મહારાજ કયા રાજ્યના રાજવી હતા ગોંડલ રાજ્યના રાજવી હતા ઈસવીસન અઢારસો ચોર્યાસી પંચ્યાસીમાં માં સૌરાષ્ટ્ર ખાતે સૌ પ્રથમ વખત શરૂ કરવામાં આવેલ સામરદાસ કોલેજની સ્થાપના કોના દ્વારા કરવામાં આવી હતી મહારાજા તખતસિંહજી દ્વારા કરવામાં આવી હતી ઓગણીસો વીસમાં ગાંધીજી દ્વારા મજૂર મહાજન સંઘની સ્થાપના કરવામાં આવી આ સંઘના સૌ પ્રમુખ કોણ હતા અનસુયાબેન હતા ભગવત ગોમંડળ કેટલા ભાગમાં બહાર પડ્યું છે નવ ભાગમાં બહાર પડેલું છે ગાયકવાડ રાજવીઓનું પૌરાણિક રાજ્ય સ્થળ વ્યારા કયા જિલ્લામાં આવેલું છે તાપી જિલ્લામાં આવેલું છે વ્યારા અમીર ગરીબ ફકીરનું બિરુદ કોને મળ્યું હતું ઇન્દુલાલ યાજ્ઞિક અમીર ગરીબ ફકીર આમાંથી ઘણા બધા પ્રશ્નો છે તે પ્રીવિયસ પરીક્ષાઓમાં પૂછાયેલા છે આવનાર પરીક્ષા માટે પણ મોસ્ટ એમ્પી છે તો વ્યવસ્થિત જોતા જજો વિડીયો પસંદ આવી રહી હોય તો લાઈક અવશ્ય કરી દો અને ચેનલ ઉપર નવા હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો ગુજરાતનું ક્યુ દેશી રાજ્ય પાકિસ્તાન સાથે જોડાવા તૈયાર થયું હતું તો એ હતું આપણું જૂનાગઢ ભરૂચનું પ્રાચીન નામ શું હતું ભૃગુ કચ્છ એટલે ભરૂચ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ઇન્દુમતી બહેન શેઠ ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી રવ દેસાઈની કઈ નવલકથામાં અઢારસો સત્તાવનના સ્વાતંત્ર્ય સંગ્રામની ઘટના ભૂમિકા રૂપે વર્ણવાય છે તો એ છે ભારેલો અગ્નિ ભારત સ્વતંત્ર થયા બાદ ભગવાન સોમનાથના મંદિરની પુનઃસ્થાપના માટે કયા મહાનુભાવે સંકલ્પ કર્યો હતો સરદાર પટેલે સંકલ્પ કર્યો હતો ઓતિયો અને ગોધિયો નામના ચાળિયાઓ કયા સુબાના સમયમાં અમદાવાદની પ્રજાને રંજાડતા હતા રાઘુ રામચંદ્રના સમયમાં ઓત્યો અને ગોધિયો નામના ચાળિયાઓ છે તે અમદાવાદની પ્રજાને રંજાડતા હતા ગુજરાતના કયા મુખ્યમંત્રીના શાસનકાળમાં કાળમાં નવનિર્માણ આંદોલન થયું હતું ચિમનભાઈ પટેલના સમયમાં નવનિર્માણ આંદોલન થયું હતું અમદાવાદને ધૂળિયું શહેર તરીકે કોણે વર્ણવ્યું હતું જહાંગીરે વર્ણવ્યું હતું અમદાવાદને ધૂળિયું શહેર ગરદાબાદ તરીકે આંખ આ ધન્ય છે કાવ્ય સંગ્રહના લેખકનું નામ જણાવો તો લેખક છે નરેન્દ્ર મોદી અભયઘાટ ક્યા મહાપુરુષની સમાધિ છે અભયઘાટ મોરારજી દેસાઈની સમાધિ છે જે એકમાત્ર એવા વ્યક્તિ કે જેને ભારત રત્ન મળ્યો હોય અને નિશાને પાક પાકિસ્તાનનો સર્વોચ્ચ એવોર્ડ પણ મળેલો હોય અને પ્રથમ એવા વ્યક્તિ ગુજરાતી વ્યક્તિ કે જે વડાપ્રધાન બન્યા હોય અકબરે ગુજરાત પર ચડાઈ કરી ચડાઈ ક્યારે કરી તો પંદરસો ને બોતેરમાં અકબરે છે તે ગુજરાત પર ચડાઈ કરી હતી ઔરંગઝેબનો જન્મ ક્યાં થયો હતો દાહોદમાં થયો હતો ઔરંગઝેબનો જન્મ શાહીબાગની સ્થાપના કોણે કરી હતી શાહજહાંએ કરી હતી શાહીબાગની સ્થાપના કાંકરિયા તળાવ કોણે બંધાવ્યું હતું તો કુતુબુદ્દીન શાહે બંધાવ્યું હતું કાંકરિયાનું મૂળ નામ શું હતું હોજે કુતુબ હતું શું હતું હોજે કુતુબ નગીનાવાડી કોણે બંધાવી હતી તો કુતુબુદ્દીન શાહે બંધાવી હતી અંગ્રેજોને વેપાર કરવાની પરવાનગી કયા શાસકે આપી હતી જહાંગીરે આપી હતી ગુજરાતમાં હોળી અને દિવાળી જેવા ઉત્સવો ઉજવવાની મનાઈ કોણે ફરમાવી હતી ઔરંગઝેબે ફરમાવી હતી મોગલકાળ દરમિયાન ગુજરાતનું ક્યુ બંદર બાબુલ મક્કા તરીકે ઓળખાતું હતું તો એ હતું સુરત બંદર અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ક્યાં સ્થાપી હતી સુરતમાં સ્થાપી હતી અંગ્રેજોએ પોતાની પહેલી કોઠી ભગવદ ગોમંડળ ગ્રંથના ગોમંડળના ગ્રંથો છે તે કોણે તૈયાર કરાવ્યા હતા ગોંડલના મહારાજા ભગવતસિંહજીએ તૈયાર કરાવ્યા હતા મૌર્ય શાસન ગુજરાતની રાજધાની કઈ હતી ગિરિનગર હતી જેને હાલમાં આપણે જુનાગઢ તરીકે ઓળખીએ છીએ ગુજરાતમાં મુઘલ સલ્તનતની સ્થાપના કોણે કરી હતી અકબરે કરી હતી ગુજરાતમાં મુઘલ સલ્તનતકાળનો કયો સમય છે ઈસવીસન પંદરસો તોતેર થી સત્તરસો સત્તાવન સુધી ગુજરાતમાં મુઘલ સલ્તનત હતી હોમાયુએ અમદાવાદ પર કેટલા સમય સુધી શાસન ચલાવ્યું તો નવ માસ સુધી શાસન ચલાવ્યું હતું ત્યારબાદ તેનું શાસન વયું જાય છે ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ ક્યારથી થયો ઈસવીસન સત્તરસો સત્તાવન થી ગુજરાતમાં મરાઠા શાસનનો પ્રારંભ થાય છે ગુજરાતમાં ગાયકવાડ મરાઠા શાસન કયા વિસ્તારમાં હતું મહી નદીની દક્ષિણનો પ્રદેશ અમૃત વર્ષણી વાવ અમદાવાદના કયા વિસ્તારમાં આવેલી છે તો પાંચ કુવા દરવાજા પાસે આવેલી છે ગુજરાતમાં પેશવાઓનું શાસન કયા વિસ્તારમાં હતું તો મહી નદીની ઉત્તરનો પ્રદેશ છે તેમાં પેશવાઓનું રાજ હતું અમદાવાદમાં પ્રથમ કાપડની મિલ કોણે શરૂ કરી હતી રણછોડલાલ છોટાલાલ શાહે અઢારસો ને એકસઠમાં કાપડની મિલ શરૂ કરી હતી ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસનું પહેલ વહેલું અધિવેશન અમદાવાદમાં ક્યારે યોજાયું હતું ઈસવીસન ઓગણીસો ને બેમાં માં અમદાવાદમાં યોજાયેલ ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસના ઓગણીસો બેના ના અધિવેશનમાં પ્રમુખ સ્થાને કોણ હતું સુરેન્દ્રનાથ બેનર્જી હતા અમદાવાદના કયા વેપારી મુઘલ શાસકો પર સારો પ્રભાવ ધરાવતા હતા તો હતા શાંતિલાલ ઝવેરી શાંતિલાલ ઝવેરી છે તેમણે શાહજહાને મયુરાસન બનાવવામાં મદદ કરી હતી અને ઘણા બધો પૈસાનો ટેકો પણ શાંતિલાલ ઝવેરી છે તે આપતા હતા ભારતમાં કુલ પાંચસો ને બાસઠ દેશી રાજ્યોમાં ગુજરાતના કેટલા રાજ્યોનો સમાવેશ થતો હતો ગુજરાતના હતા ત્રણસો છાસઠ ભારતમાં ટોટલ કેટલા પાંચસો બાસઠ આખા ભારતમાં એમાંથી ગુજરાતમાં ત્રણસો ને છાસઠ હતા દેશી રજવાડાઓ અને એમાંથી વાત કરીએ તો સૌરાષ્ટ્રમાં બસો બાવીસ હતા ગુજરાતના ત્રણસો છાસઠમાંથી સૌરાષ્ટ્રમાં બસો ને બાવીસ તો મિત્રો આજના વિડિયોમાં આપણે અહીં સુધી રાખીશું આગળના પ્રશ્નો છે તે આપણે નેક્સ્ટ વિડીયોમાં જોઈશું વિડીયો પસંદ આવ્યો હોય તો લાઈક કોમેન્ટ શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ના ભૂલશો આ ચેનલ ઉપર ઘણા બધા વિડીયો અવેલેબલ છે તમે ચેનલના નામ ઉપર ક્લિક કરી વિડીયોમાં જઈ બધા જ વિડીયો જોઈ શકો છો થેન્ક્સ ફોર વોચિંગ માય વિડીયો